ભાઈબંધ ભાઈબંધ માં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને પેલો આપણે પેમેન્ટનું વાત થઈ હતી ને, કરાવી આપો ને. લેણિયાતના ફોન પર ફોન આવે છે, દિવાળી માથે આવી છે, 3 દિવસથી તો હું ઘરે પણ નથી ગયો. ઘરે આવો તો સારું કહેવાય. હા હા હા, ઠીક છે. પાછી નજીક દિવાળી આવી ગઈ અને લેણા વાળા તો મારી માથે બેસી ગયા છે. શું કરું અને શું ન કરું મને કઈ જ સમજાતું નથી. અરે મારા વાલા, આપણું મિત્રમંડળ કેટલું મોટું છે ખબર ના તને? ગમે એને ફોન કરીને કામ થઈ જાય. મિત્ર તો તું પણ મારો છો, તને ક્યાં નથી ખબર? બધાના ખરાબ સમયમાં બધાની મદદ કરી છે. જ્યારે મારી ઉપર આફત આવી છે ને, ત્યારે બધા મારાથી દૂર દૂર ભાગે છે. શું વાત કરે છે તું? આવા લોકોને મિત્ર જ ના કહેવાય. હવે તારી તકલીફ એ મારી તકલીફ, હું પણ તારો મિત્ર જ છું ને. બોલ, તારે કેટલા પૈસાની જરૂર છે? મુંજાતો ને, હું તારી સાથે જ છું. વાહ દોસ્ત વાહ, જો બધાના દોસ્ત તારી જેવા હોય ને, તો આ સમાજમાં કોઈ દિવસ ક્યારે પણ કોઈને છે ને આપઘાત કરવાનો વિચાર પણ ન આવે. આવી બધી વાત છોડ, તારે દિવાળીમાં દેશમાં આવવાનું છે કે નહીં? હા, મારે રાજપરા જવાનું છે. ખોડિયારના મંદિરે લાપસીની માનતા છે અને ત્યાંથી ભગદાના બજરંગદાસ બાપાના દર્શને પણ જવું છે. તો દેશમાં તો આવવું જ પડશે ને. હા તો મારે પણ બજરંગદાસ બાપાના દર્શન કરવા છે. એ આપણે કામ કરીએ, આપણે સાથે જ જઈએ. હા દોસ્ત, વાત તો તારી સાચી છે, ચાલો તો આપણે જઈએ. ભાઈબંધ ભાઈબંધ માં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈબંધી માં રામજી ને શ્યામ મળ્યા રે, ભાઈબંધ એને કહેવાય જો. If you like that video, so subscribe our YouTube channel and share of course, and of course press the bell icon. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારી પાસે આવતી રહેશે. થેન્ક યુ.